विद्यार्थी मित्रों जय स्वामीनारायण। अने गया लेक्चर में आपणे प्रतिकारकतानो अभ्यास करी रह्या छे। प्रतिकारकता शुं छे अने प्रतिकारकता केटला प्रकारनी होय तो एनी पण आपणे लास्ट लेक्चरनी अंदर समजूती आवी। प्रतिकारकता शुं छे तो एनी व्याख्या गई वखते आपणे लेक्चर में जे आपी छे व्याख्या एक वक्त आपणे रिविजन करिए कि ज्यारे शरीर में अन्य रोगकारको प्रवेश त्यारे शरीर में रहेला रोग प्रतिकारक तंत्र वडे जे रक्षण मेळववा माटे बरोबर जे क्रियाविधि करवामां आवे। टूंकमां विद्यार्थीओ आपणे प्रतिकारकताने आ रीते समझी शकीए कि प्रतिकारकता तो शरीर जे छे ए रोगो सामे रक्षण मेळववा माटे शुं करे छे, तो साहेब शरीर ए रोगो सामे रक्षण मेळववा माटे જે એક ક્ષમતા વિકસાવે આ ક્ષમતાને આપણે શું કહેવું છે એટલે પ્રતિકારકતા કહેવાય। મુખ્યત્વે આપણે જાણીએ છીએ જે પ્રમાણે કે સાહેબ પ્રતિકારકતા બે પ્રકારની હોય। એક પ્રતિકારકતા તો જેને આપણે શું કહીએ છીએ તો સાહેબ જેને બર જન્મજાત પ્રતિકારકતા કહેવાય જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એનો આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો છે। બીજી પ્રતિકારકતા તો એને ઉપાધિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે। જન્મજાત પ્રતિકારકતા એટલે શું બેટા, તો કે સાહેબ જન્મજાત પ્રતિકારકતા એટલે પ્રાણી શરીર જન્મતાની સાથે જેને જન્મતાની સાથે જે પ્રતિકારકતાને વારસામાં પ્રાપ્ત થાય તો આ પ્રતિકારકતાને આપણે શું કહીએ, તો સાહેબ જન્મજાત પ્રતિકારકતા કહેવાય। અને આ જન્મજાત પ્રતિકારકતા કેવી હોય, તો સાહેબ બિનચોક્કસ હોય, નોન સ્પેસિફિક હોય બરાબર। બિનચોક્કસનો મતલબ એવો છે કે કોઈ પણ પ્રકારનો રોગકારક શરીરમાં પ્રવેશે બરાબર તો એનો શું કરવાનો, તો કે સાહેબ એનો સામનો કરી અને શરીરને એની સામે રક્ષણ આપવાનું। તે કોઈ પર્ટિક્યુલર કોઈ ચોક્કસ પ્રકારના એન્ટીજનને ઓળખતું નથી બરાબર, એટલે આ આના માટે આપણે એક શબ્દ વાપરેલો છે ત્યારે બિન ચોક્કસ પ્રતિકારકતા કહેવાય। ઓકે, બીજી પ્રતિકારકતા જેને ઉપાધિત પ્રતિકારકતા કહેવાય, જન્મજાત પ્રતિકારકતા, તો કે સાહેબ શરીર વડે દર્શાવવામાં આવે અને એના માટે વિવિધ પ્રકારના અંતરાયો આવેલા હોય બરાબર। કેટલા પ્રકારનો, સાહેબ ચાર પ્રકારના અંતરાયો, એક તો કે સાહેબ સૌથી બરાબર ત્વચાનો જે અંતરાય છે તેને આપણે શું નામ આપ્યું, એને ભૌતિક અંતરાય કહેવાય। દેહધાર્મિક ક્રિયાઓ, તો કે સાહેબ એને દેહધાર્મિક અંતરાય, કોષરસ્ય અંતરાય અને કોષાંતરીય અંતરાય, આવા ચાર અંતરાયો વડે જન્મજાત પ્રતિકારકતા આપવામાં આવે। જ્યારે બીજી પ્રતિકારકતા જે છે એને આપણે શું કહ્યું છે, સાહેબ એને ઉપાર્જિત પ્રતિકારકતા, આના માટેનો અંગ્રેજી શબ્દ છે, આને આપણે શું કહીએ છીએ, તો કે સાહેબ આને એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે પણ ઓળખવામાં આવે બરોબર છે। તો આને બીજા શબ્દોમાં આપણે એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે, એટલે મેં અંગ્રેજી શબ્દ એટલા માટે લખ્યો છે કે જેથી કરીને તમને ઝડપથી ખબર પડી જાય, એક્વાયર્ડ કરવું, વિકસાવવું, ટુ બી ડેવલપ, તો આ પ્રકારની પ્રતિકારકતા શું કહેવાય, તો સાહેબ આને ઉપાર્જિત પ્રતિકારકતા બરોબર છે। ઉપાર્જન કરવું બટ બહુ સરળ ભાષામાં, સીધી સાદી ભાષામાં, ગુજરાતીમાં ઉપાર્જન કરવું એટલે વિકસાવવું, તો આને આપણે શું કહીએ, તો કે સાહેબ આને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં, ટૂંકમાં હવે આના ઉપરથી જો આપણે ઉપાર્જિત પ્રતિકારકતા શું છે એની વ્યાખ્યા આપી હોય તો એને આપણે આ રીતે કહી શકીએ કે પ્રાણીના જન્મ બાદ, બરાબર છે, બોર્ડ ઉપર જરા ધ્યાન આપજો, પ્રાણીના જન્મ બાદ એના જીવનકાળ દરમિયાન, બરાબર છે, એના જીવનકાળ દરમિયાન જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે, પ્રાણી શરીર દ્વારા વિકસાવવામાં આવે બરાબર, તો આ પ્રકારની પ્રતિકારકતાને શું કહીએ, તો આ પ્રકારની પ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે। ફરી બોલી એક વખત કે પ્રાણીઓ જન્મ બાદ પોતાના જીવનકાળ દરમિયાન શું કરે છે, તો દરમિયાન રોગોનો સામનો કરવા માટે જે પ્રતિકારકતાને વિકસાવે છે એ પ્રતિકારકતાને આપણે શું કહીએ, તો સાહેબ સામનો કરવા માટે શરીર દ્વારા જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે તેને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે। અને આ પ્રતિકારકતાની બહુ અગત્યની એક લાક્ષણિકતા એ છે કે આ પ્રતિકારકતા છે ને હંમેશા કેવી હોય, તો કે સાહેબ આ પ્રકારની પ્રતિકારકતા વિશિષ્ટ હોય। વિશિષ્ટનો મતલબ છે તે ચોક્કસ હોય બરાબર છે, ચોક્કસ અને વિશિષ્ટનો મતલબ બેટા આપણે શું કહીએ છીએ, તો કે આ પ્રકારની પ્રતિકારકતાની ખાસિયત એ છે કે તે કોઈ ચોક્કસ પ્રકારના સ્પેસિફિક એન્ટીજનને ઓળખે છે। મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું છે, એન્ટીજન એટલે શરીરમાં જે રોગકારકો પ્રવેશે બરાબર, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ,
કે પછી પરાગરજ કે પછી ધૂળની ડમરી ટૂંકમાં કોઈ પણ પ્રોટીન પદાર્થ શરીરમાં પ્રવેશે એને આપણે એન્ટીજન કહીએ. તો આ પ્રતિકારકતાની ખાસિયત જ આ છે કે ચોક્કસ પ્રકારના પ્રોટીનને ઓળખે છે, માટે આપણે શબ્દ લખ્યો છે ચોક્કસ હોય અથવા વિશિષ્ટ હોય. બરાબર, કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનને ઓળખે છે અથવા તો કોઈ ચોક્કસ પ્રકારના રોગકારકને, વિશિષ્ટ રોગકારકને ઓળખે એટલે ચોક્કસ પ્રતિકારકતા કહેવાય. અને બહુ અગત્યની ખાસિયત એ કે તે મેમરી આધારિત હોય. મેમરી કે જેને હવે ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ તો કે સાહેબ સ્મૃતિ કહેવાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ આ પ્રતિકારકતાની બે બહુ અગત્યની લાક્ષણિકતા. તો બે બહુ અગત્યની લાક્ષણિકતા શું કહી મેં તો કે સાહેબ એક કે પ્રતિકારકતા ચોક્કસ અથવા વિશિષ્ટ હોય અને મેમરી બેઝડ હોય. મેમરી એટલે સ્મૃતિ આધારિત, યાદશક્તિ આધારિત આ પ્રકારની પ્રતિકારકતા હોય. અને આમ એવું કહેવાય કે સાહેબ આ પ્રકારની પ્રતિકારકતા શું કરે છે તો સાહેબ જન્મજાત જે પ્રતિકારકતા છે એ જન્મજાત પ્રતિકારકતા બરોબર છે એના દ્વારા જે સામનો કરવામાં આવે, ટૂંકમાં જન્મજાત પ્રતિકારકતા દ્વારા મળતા પ્રતિકારાત્મક જે રક્ષણ છે આના દ્વારા જે રક્ષણ સજીવ શરીરને પ્રાપ્ત થાય એ રક્ષણમાં ઇનડાયરેક્ટલી શું કરી આપે તો સાહેબ વધારો કરી આપે છે. બરોબર, તો અહીંયા પહેલા મેં ઉપાર્જિત પ્રતિકારકતા શું છે એની એક સરસ મજાની પહેલા સમજૂતી આપી. આગળ જઈએ એ પહેલા જે મેં ચલાવ્યું એનું એક નાનું સરસ મજાનું રિવિઝન કરીએ. ઉપાર્જિત એટલે એક્વાયર્ડ, એક્વાયર્ડ બરોબર છે લઈ લેવું, વિકસાવવું, ટુ બી ડેવલપ, ઇમ્યુનિટી એટલે પ્રતિકારકતા. તો પ્રાણીના જન્મ બાદ વિવિધ પ્રકારના રોગકારકો સામે સામનો કરવા માટે શરીર દ્વારા એના જીવનકાળ દરમિયાન જે પ્રતિકારકતા વિકસાવવામાં આવે એને હવે આપણે શું કહીશું સાહેબ, એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. આ પ્રતિકારકતા એક ચોક્કસ હોય, વિશિષ્ટ હોય અને કેવી તો કે સાહેબ સ્મૃતિ ઉપર આધારિત હોય. બરોબર છે, અને આ પ્રકારની પ્રતિકારકતા કે જે જન્મજાત પ્રતિકારકતા જેને વારસામાં મળે છે શરીરને બરાબર એટલે એના દ્વારા જે શરીરનું પ્રતિકારાત્મક રક્ષણ થાય છે એમાં વધારો કરવાનું કામ કરે. એટલે આમ શરીર વધુ સામનો કરી અને શું કરે તો સાહેબ વધુ સામનો કરી અને રોગકારકો સામે રક્ષણ મેળવી શકે. ટૂંકમાં અહીંયા ઉપાર્જિત પ્રતિકારકતા જે છે બેટા એ ઉપાર્જિત પ્રતિકારકતામાં બે પ્રકારના શું હોય તો કે સાહેબ ઉપાર્જિત પ્રતિકારકતામાં બે પ્રકારના આપણને પ્રતિચાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવશે કે સાહેબ ઉપાર્જિત પ્રતિકારકતાની ખાસિયત એ છે કે એમાં બે પ્રકારના આપણને શું જોવા મળે તો સાહેબ બે પ્રકારના પ્રતિચાર જોવા મળે. આ રીતે બે પ્રકારે આ પ્રકારની શું આપવામાં આવે તો સાહેબ આ પ્રકારની પ્રતિકારકતા આપવામાં આવે. ટૂંકમાં બે પ્રકારના પ્રતિચાર હોય. બે પ્રકારના પ્રતિચાર જેમાં પહેલો પ્રતિચાર તો એને આપણે પ્રાઇમરી કહીશું, પ્રાઇમરી એટલે પ્રાથમિક પ્રતિચાર કહેવાય. અને બીજો પ્રતિચાર જે છે એ બીજો પ્રતિચાર કેવો હોય તો કે સાહેબ બીજો પ્રતિચાર જેને આપણે હવે શું કહીશું તો સાહેબ એને દ્વિતીયક. બરોબર છે, તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપો બરાબર એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ પહેલો પ્રતિચાર જેને આપણે બોર્ડ ઉપર લખ્યું છે તો એને શું કહ્યું તો કે સાહેબ એને પ્રાથમિક પ્રતિચાર, અને બીજો પ્રતિચાર જે છે એને હવે આપણે નામ આપીએ છીએ તો એને દ્વિતીય પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે. ચલો હવે બહુ ઇઝી છે અને તમે એ રીતે એને સમજશો એટલે તમને યાદ આવશે બરાબર આવડી જશે. તો પ્રાથમિક પ્રતિચાર જે છે ઉપાર્જિત પ્રતિકારકતામાં પ્રાથમિક પ્રતિચાર શું છે એને આપણે સમજીએ તો શું થાય બેટા કે જ્યારે સજીવ શરીર પ્રથમ વખત કોઈ રોગકારકના સંપર્કમાં આવે, જરા મારી વાતને ધ્યાનથી સાંભળવાની એટલે તમને ખ્યાલ આવશે કે જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખતના સંપર્કમાં આવે ત્યારે આ પ્રકારનું પ્રતિચાર અપાય છે. અને આ પ્રકારના પ્રતિચારની ખાસિયત એ છે કે સાહેબ આ પ્રકારનો પ્રતિચાર બરોબર છે જેને પ્રાથમિક પ્રતિચાર કહ્યું છે અને આ પ્રકારની જે પ્રતિચાર છે એ પ્રતિચારની તીવ્રતા કેવી રીતે સાહેબ આની જે તીવ્રતા છે ને એ ધીમી હોય અથવા ઓછી હોય. તો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની એક બાબત ફરી એક વખત બોલું એટલે ખબર પડશે કે જ્યારે બરોબર આપણું શરીર કોઈ રોગકારક પછી વાયરસ બેક્ટેરિયા કે ગમે તે હોય એની સાથે પ્રથમ વખત સંપર્કમાં આવે બરોબર છે, શરીર હજુ એને ઓળખતું નથી, શરીર એનો સામનો કરવા માટે તૈયાર નથી થયું,
એ રોગકારક આપણા શરીરમાં પ્રવેશી ગયું છે અને એની પોતાની અસરો આપવાનું એને ચાલુ કર્યું છે. શરીર હજુ એના સંપર્કમાં હવે આવ્યું છે, એનો કેવી રીતે હુમલો કરવો, કેવી રીતે એના માટે એન્ટીબોડીનું સર્જન કરવું એ હજુ શરીરને કંઈ ખબર નથી. એટલે પહેલી પહેલી વખત જ્યારે આ પ્રકારનો પ્રતિકાર આપવામાં આવે તો શરીર એની સામે ધીમે ધીમે પ્રતિકારક તંત્ર એની સામે લડવાનો પ્રયત્ન કરે. એટલે પહેલી વખતે શું થાય તો કે પહેલી વખતે વ્યક્તિ એ રોગનો ભોગ બને. ખબર પડે છે, હું હમણાં જે કોરોનાની સ્થિતિ ચાલી રહી છે બસ, આને આપણે હર્ડ ઇમ્યુનિટી તરીકે પણ ઓળખીએ છીએ. તો તમને ખબર પડે કે સાહેબ એની શરૂઆતની તીવ્રતા ધીમી હોય, શરીર એ રોગો રોગકારકના સંપર્કમાં આવ્યા પછી એ રોગનો ભોગ બને. ઓકે, તો તમને ખબર પડી ગઈ કે જ્યારે આપણું શરીર પ્રથમ વખત કોઈ રોગકારકના સંપર્કમાં આવે, રોગનો ભોગ બને, બરાબર છે, અને એ જે પ્રતિકાર છે એ પ્રતિકાર કે જેની તીવ્રતા ખૂબ જ ધીમી હોય અથવા ઓછી હોય તો આ પ્રકારના પ્રતિકારને હવે આપણે શું કહીએ તો સાહેબ આને પ્રાથમિક પ્રતિકાર તરીકે ઓળખવામાં આવે. પણ જો હવે શું થાય તો જ્યારે જ્યારે શરીર આજ બરાબર છે આજ પ્રકારના રોગકારક જ્યારે શરીર આજ પ્રકારના રોગકારકના બીજી વખત સંપર્કમાં આવે, બરાબર છે, બીજી વખત સંપર્કમાં આવે એટલે હવે શું થયું તો હમણાં જ આપણે કહ્યું કે સાહેબ આખી પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે, મેમરી આધારિત છે. એટલે શરીરના રોગ પ્રતિકારક તંત્રના જે ઘટકો છે એ ઘટકોએ શું કર્યું તો કે સાહેબ રોગકારકનો પ્રકાર યાદ કરી લીધો છે. મતલબ એવો કે એમની પાસે રોગકારકની આઈડેન્ટિફિકેશન છે, એમની પાસે કે સાહેબ રોગકારકનો પ્રકાર છે, સોરી, એમની પાસે રોગકારકનો પ્રકાર એમને યાદ છે બસ. એટલે જ્યારે સેકન્ડ ટાઈમ એ રોગકારક શરીરમાં પ્રવેશે અથવા શરીર બીજી વખત એ રોગકારકના સંપર્કમાં આવે એટલે હવે શું કરે તો કે સાહેબ શરીરનું રોગ પ્રતિકારક તંત્ર છે ને બસ, એની સામે લડે, એની સામે એવું કહી શકાય કે એને શું આપે તો સાહેબ શરીરના સંપર્કમાં આવે અને શરીરમાં એના હુમલાની સ્મૃતિ યાદ છે એટલે એનો નાશ કરી અને શરીરને એની સામે રક્ષણ આપે. ટૂંકમાં એવું કહેવાય કે સાહેબ બીજી વખત દર્શાવતી જે પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા પહેલી વખત દર્શાવતી પ્રતિકારકતા કરતાં કેવી હોય તો સાહેબ ખૂબ જ વધારે હોય, ખૂબ જ ટૂંકમાં એ તીવ્ર હોય. એટલે શરીર રોગનો ભોગ બને નહીં, કારણ તો પ્રતિકારક તંત્ર પાસે રોગકારકના હુમલાનો પ્રકાર યાદ છે, બરોબર છે, અને પછી એ પ્રકારે તે એન્ટીબોડીનું સર્જન કરી અને શરીરને એની સામે શું આપે તો સાહેબ એની સામે રક્ષણ આપવાનું બહુ જ અગત્યનું કાર્ય કરે. તો આ પ્રકારના હવે આપણે શું કહીએ તો સાહેબ આને દ્વિતીય પ્રતિકાર તરીકે ઓળખવામાં આવે અથવા આને આપણે શું કહીએ છીએ તો સાહેબ આને અનિયમિત પ્રતિકાર તરીકે પણ ઓળખવામાં આવે. ચલો આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલાં તમને ઉપાર્જિત પ્રતિકારકતા શું છે એની મેં એક સરસ મજાની તમને શરૂઆતમાં સમજૂતી આપી. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે રોગ પ્રતિકારક તંત્રમાં પ્રતિકારકતા દર્શાવવા માટે આપણા રુધિરની અંદર, બરોબર છે, ફરી એક વખત ધ્યાન આપીએ તો કે સાહેબ પ્રતિકારકતા દર્શાવવા માટે આપણું જે રુધિર છે એ રુધિરની અંદર પણ બે વિશિષ્ટ પ્રકારના શું આવેલા હોય તો આપણા રુધિરમાં બે વિશિષ્ટ પ્રકારના લસિકા કોષો પણ આવેલા હોય. તો તમને હવે લસિકા કોષો શું છે એનું પણ બરાબર છે ખ્યાલ આવી જવો જોઈએ, કારણ તો 11મા ધોરણથી આપણે આ બાબતને ભણતા આવ્યા છીએ એટલે બહુ પ્રશ્ન છે નહીં. ફરી એક વખત બોલું કે શરીર દ્વારા બસ જે પ્રતિકારક તંત્ર છે, પ્રતિકારક તંત્ર દ્વારા દર્શાવવામાં આવતી જે પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા માટે બસ રુધિરમાં આવા બે પ્રકારના વિશિષ્ટ બે પ્રકારના લસિકા કોષો પણ આવેલા હોય. આ જે બે લસિકા કોષો છે તો કે સાહેબ લસિકા કોષો કોનો પ્રકાર છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાહેબ લસિકા કોષો એ વન ટાઈપ ઓફ શ્વેત કણો છે, આપણને ખબર જ છે હે ને. કણિકાવિહીન શ્વેત કણો કહેવાય. કણિકાવિહીન શ્વેત કણો બે પ્રકારના, એક લસિકા કણ છે અને બીજા એક કેન્દ્રીય કણ છે. તો બળ ઉપર ધ્યાન આપીએ, બે પ્રકારના લસિકા કોષો કયા છે તો એકને આપણે નામ આપીએ તો સાહેબ બી લસિકા કોષો છે અને બીજા તો એને આપણે નામ આપીએ તો આને ટી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રુધિરમાં આવા બે પ્રકારના જે લસિકા કોષો છે એ લસિકા કોષો વડે શું કરવામાં આવે તો સાહેબ આવા બે પ્રકારના લસિકા કોષો વડે પણ પ્રતિકારકતા દર્શાવવામાં આવે.
તમને ખબર પડી જાય કે લસિકા કોષોનું ઉદ્ભવ સ્થાન ટી એટલે થાઈમસ, બરાબર છે? આગળ આપણે ભણીએ છીએ એટલે તમને આવડી જશે. ગળાના ભાગમાં આવેલી એક નાની ગ્રંથિ જેને થાઈમસ કહેવાય, થાઈમસમાં ઉત્પન્ન થાય, થાઈમસમાં જ પરિપક્વ બને, તો થાઈમસનો પહેલો અક્ષર એટલે આને ટી લસિકા કોષો કહેવાય. થાઈમસમાંથી ઉત્પન્ન થયા પછી એ લસિકા કોષો વડે જે પ્રતિકારકતા દર્શાવવામાં આવે એ પણ પાછી કેટલા પ્રકારની હોય? તો કે સાહેબ એ પણ પાછી બે પ્રકારની હોય. ચલો પહેલો પ્રકાર કયો છે? તો કે સાહેબ આને હ્યુમરલ ઇમ્યુનિટી કહેવાય. હ્યુમરલનો મતલબ છે તરલ, બરાબર છે? તરલ પ્રતિકારકતા તરીકે એને ઓળખવામાં આવે. તરલ પ્રતિકારકતા પ્રતિચાર, તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે એને આપણે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવે તરલ, તરલ એટલે પ્રવાહી, બરાબર છે? એટલે તમને ખબર પડી ગઈ કે સાહેબ તરલ એટલે, તો સાહેબ તરલ એટલે પ્રવાહી. હ્યુમરલ, હ્યુમરલ પ્રવાહી, અને પ્રવાહી એટલે કોણ? તો સાહેબ રુધિર. તો તમને ખ્યાલ આવી ગયો કે આ પ્રકારની જે પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા રુધિરમાં રહેલા માત્ર અને માત્ર બી કોષો વડે જ આ પ્રકારની પ્રતિકારકતા દર્શાવાય. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ખબર પડી જાય, બરાબર? બી લસિકા કોષો શું કરે છે? તો કે સાહેબ બી લસિકા કોષો આપણા શરીરમાં પ્રવેશેલા જે રોગકારકો છે એ રોગકારકો સામે લડવા, એ રોગકારકો સામે લડવા લડાયક સૈન્ય બનાવે છે. રોગકારકો સામે લડવા શું કરે? તો કે સાહેબ રોગકારકો સામે લડવા લડાયક સૈન્ય બનાવે. આ લડાયક સૈન્ય એ બીજું કઈ નહીં પરંતુ પ્રોટીન છે. ટૂંકમાં પ્રોટીનનું બનેલું લડાયક સૈન્ય બનાવે, અને આ લડાયક સૈન્યને હવે આપણે શું કહીએ? તો સાહેબ એને એન્ટીબોડી કહેવાય. ગુજરાતીમાં આના માટેનો શબ્દ અને પ્રતિદ્રવ્ય તરીકે પણ આપણે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ મેં પહેલાં તમને તરલ પ્રતિકારકતા શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી. બિલકુલ સરળ છે, ફરી બોલું. તરલ એટલે પ્રવાહી, પ્રવાહી એટલે આપણા શરીરમાં આવેલું રુધિર. રુધિરની અંદર આવેલા માત્ર કયા કોષો છે? તો સાહેબ રુધિરની અંદર આવેલા માત્ર બી કોષો જે છે એ બી કોષો વડે આ પ્રકારની જે પ્રતિચાર કારકતા દર્શાવવામાં આવે તો એને આપણે તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખીએ. અને આ બી કોષો શું કરે? તો સાહેબ શરીરમાં પ્રવેશેલા જે રોગકારકો છે એ રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું બનેલું લડાયક સૈન્ય બનાવે. પ્રોટીનનું બનેલું આ જે લડાયક સૈન્ય છે ટૂંકમાં આ પ્રોટીન સૈન્યને હવે આપણે પ્રતિદ્રવ્ય અથવા તો આને આપણે એન્ટીબોડી તરીકે ઓળખીએ. ઓકે, એન્ટીબોડી જે છે ને બેટા, મેં કહ્યું પ્રમાણે કે સાહેબ એક પ્રકારનો શું છે? તો સાહેબ એન્ટીબોડી એ એક પ્રકારનો પ્રોટીનનો બનેલો અણુ છે, બરાબર છે? કે જેની રચના આપણે જો જોઈએ તો અંગ્રેજીના વાય આકારની હોય, બરાબર છે? એની જો રચનાનો અભ્યાસ કરવામાં આવે તો એની જો રચના જોઈએ આપણે તો અંગ્રેજીના વાય આકારનો આખો અણુ આવેલો હોય. અને આ અણુની ખાસિયત એ છે કે જેમાં બે બરાબર શું આવેલી હોય? તો સાહેબ બે પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય. આ બે પોલીપેપ્ટાઇડ શૃંખલા, પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન, બરાબર? જેમાં એક હળવી હોય, બરાબર, અને એક કેવી હોય? તો સાહેબ એક ભારે હોય. ટૂંકમાં અહીં બે શૃંખલા, બે હળવી અને બે, એક પ્રકારની હળવી અને એક પ્રકારની ભારે, પણ બંનેની સંખ્યા બે બે એટલે ટોટલ ચાર શૃંખલા થઈ, બરાબર છે? એટલા માટે અહીંયા આને હવે આપણે H2L2 તરીકે પણ ઓળખીએ છીએ. જો વિદ્યાર્થીઓ અહીંયા જો એની રચના હું દોરું તો તમને થોડો ખ્યાલ આવે કે આખું અણુ કયા પ્રકારનો છે અને કેવી રીતે એની આકૃતિ આપણે દોરી અને સમજી શકીએ છીએ. ચલો, બિલકુલ સિમ્પલ છે અને તમને પણ આવડી જાય, હે ને? બિલકુલ સરળ રચના છે. તો આ અંગ્રેજીનો શું થયો? તો સાહેબ આ અંગ્રેજીનો વાય આકારનો ફરી પાછો આપણે આ રીતે એને દોરીએ, બરાબર? જેમાં આ એક લાંબી શૃંખલા છે એટલે લાંબી તો સ્વાભાવિક છે કે એની અંદર એમિનો એસિડના અણુઓની સંખ્યા વધારે, એમિનો એસિડના અણુઓની સંખ્યા વધારે તો અણુભાર વધારે, અને અણુભાર વધારે
એટલે આને શું કહેવાય? તો સાહેબ અલ્લાહની શોખ્યા કહેવાય. અને એની સાથે બિલકુલ એની સાથે આ રીતે શું જોડાયેલી હોય છે સાહેબ? એની સાથે બરાબર છે હળવી શૃંખલા પણ એની સાથે જોડાયેલી હોય. તો આ હળવી શૃંખલા છે બોર્ડ પર, બિલકુલ શાંતિથી જુઓ એટલે આવડી જશે. તો મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે શૃંખલા દોરી, તમે જોશો એટલે તમને દેખાશે આજે શૃંખલા દોરી બરાબર. તો આ હળવી છે, રેડી? ચાલો રેડી, બિલકુલ સિમ્પલ. તો આ આવડી ગયું તો તમને ખબર પડી ગઈ. અહીંયા આ વાયના બે પાખ્યા થયા અને આ વાયનો છેડો થયો એટલે વાયાકારનો અંત બરાબર. આખી જે રચના છે એ રચનાને આપણે આ રીતે સમજીએ એટલે તમારું કામ ઇઝી થઈ જાય બરાબર. આ જે જગ્યા છે એ શું છે? તો કે સાહેબ એ એન્ટીબોડી નો એવો ભાગ છે કે જે શું કરે? તો સાહેબ એ એન્ટીજન સાથે જોડાઈ શકે, એન્ટીજન સાથે એ ભાગ જોડાય બરાબર, એટલે બાઇન્ડિંગ સાઇટ કહેવાય આને. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય કે આ કયો ભાગ છે? તો કે સાહેબ આ એન્ટીજન સાથે જોડાતો એન્ટીબોડીનો બાઇન્ડિંગ સાઇટ એટલે જોડાણ સ્થળ. હવે તમારી ચોપડીમાં તમે જોશો એટલે તમને આનું નામ નિર્દેશન પણ મળી જશે, રેડી? આ ભાગ અહીંયા પણ આ ભાગ. તો આને આપણે શું લખીએ? તો અહીંયા આને આપણે લખીએ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. બાઇન્ડિંગ સાઇટ એટલે એન્ટીજનનું શું છે? તો કે સાહેબ જોડાણ સ્થાન છે. એન્ટીજન ને આ ભાગેથી એન્ટીબોડીનો અણુ આ ભાગેથી એને પકડે. ચલો રેડી અહીં સુધી? હા કે ના? તમને ખબર છે કે સાહેબ પ્રોટીનનો જે અણુ છે એ એમિનો એસિડનો બનેલો હોય અને એમિનો એસિડના બંધારણમાં એક છેડે એમિનો સમૂહ અને એક છેડે કાર્બોક્સિલ, એટલે એ જે છેડે એમિનો સમૂહ છે એને એન ટર્મિનલ કહેવાય, જે છેડે કાર્બોક્સિલ સમૂહ છે સી ડબલ હોય છે એટલે સી ટર્મિનલ કહેવાય. તો તમને એન અને એન અને સી શું છે પણ ખબર પડી ગઈ. તો આ એન છેડો છે અને આ કાર્બોક્સિલ સમૂહ એટલે ત્યાં સી છેડો છે. ચલો એ પણ આવડી જશે. એના પછી બસ બંનેના નામ નિર્દેશન મેં હમણાં કહ્યા પ્રમાણે, તો કાળા કલરની જે મેં દોરી છે એ શું છે? તો સાહેબ એ બર હેવી શૃંખલા છે, ભારે છે. બ્લુ કલરની મેં દોરી એ શું છે? તો સાહેબ એ હળવી શૃંખલા છે, લાઇટ છે. ચલો ક્લિયર, ઓકે. અને તમને એ ખબર છે કે સાહેબ પ્રોટીનના બંધારણની અંદર આ બર્ચ એમિનો એસિડની ગોઠવણી એ પ્રકારે છે અને આના બંધારણની ખાસિયત એ છે કે સાહેબ આના બંધારણની અંદર આ રીતે છે ને ઠેક ઠેકાણે બર ડાયસલ્ફાઇડ બંધ આવેલા હોય. તો હવે હું જે દોરું બરાબર છે આ શું છે? તો કે સાહેબ આ ડાયસલ્ફાઇડ બંધ છે. ચલો રેડી. તો વિદ્યાર્થી મિત્રો તમને હવે ખબર પડી ગઈ કે પ્રોટીનનો અણુ એમિનો એસિડના જે એકમો છે એ એકમો આ રીતે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા હોય. ચલો એસ એસ આ જ રીતે અહીંયા પણ એસ એસ આ જ રીતે એસ એસ. ચલો રેડી બરાબર છે. તો તમે અહીંયા આ એનું શું બતાવી શકો છો? તો કે સાહેબ આ એનું જોડાણ સ્થાન છે. તો અહીંયા એક આકૃતિ જે મેં દોરી છે એને આપણે શું કહીએ? તો સાહેબ આ એન્ટીબોડીનો અણુ દર્શાવતી આકૃતિ છે બરાબર. બધા ધ્યાનથી જો પછી આગળ જઈએ. ચલો હવે તો તમને પહેલા દરેક એન્ટીબોડીનો અણુ શું છે એની ખબર પડી ગઈ. હવે ત્યાંથી આગળ આપણે શું ભણી રહ્યા છીએ? સાહેબ તરલ પ્રતિકારકતા બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તરલ પ્રતિકારકતામાં બરાબર તમને ખબર પડી ગઈ કે સાહેબ આ પ્રકારની જે પ્રતિકારકતા છે એ રુધિર વડે દર્શાવવામાં આવે અને પ્રત્યેક મેં કહ્યું પ્રમાણે સાહેબ પ્રત્યેક એન્ટીબોડીનો જે અણુ છે એ પ્રત્યેક એન્ટીબોડીનો અણુ કેટલી? તો કે સાહેબ ચાર ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો હોય. આ ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા જેમાં બે શૃંખલા કેવી? તો કે સાહેબ બે શૃંખલા કેવી? તો સાહેબ ભારે હોય. અને બાકીની બે શૃંખલા કેવી? તો કે સાહેબ બે શૃંખલા હલકી હોય. ચલો રેડી. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે છે કે એના અણુના બંધારણમાં બે આવી ભારે અને બે આવી હલકી શૃંખલા આવેલી હોય. ભારે માટે H, હલકી માટે L, એટલે આપણે એન્ટીબોડીના આ અણુ જે છે એને આપણે શું કહીશું? તો કે સાહેબ એને H2L2 તરીકે પણ આપણે ઓળખીશું. આપણા શરીરની અંદર આવા જુદા જુદા પ્રકારના શું આવેલા હોય? તો કે સાહેબ આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. ઓકે, રોગોનો સામનો કરવા માટે આપણા શરીરની અંદર આપણા શરીરમાં આવા જુદા જુદા પ્રકારના હે શું સર્જાય છે? તો એન્ટીબોડી સર્જાય છે. મુખ્યત્વે આપણે પાંચેક પ્રકારના એન્ટીબોડીથી પરિચિત થઈશું. પાંચ પ્રકારના કયા? તો કે સાહેબ એન્ટીબોડીને ટૂંકમાં
બરોબર એન્ટીબોડી એ બીજું કંઈ નહીં પરંતુ ટૂંકમાં આને આપણે શું કહીએ તો સાહેબ આને ઇમ્યુનો ગ્લોબ્યુલિન તરીકે ઓળખવામાં આવે મેં હમણાં કહ્યું કે એન્ટીબોડીનો અણુ એ બીજું કંઈ નહીં પરંતુ પ્રોટીનનો અણુ છે પણ પ્રોટીનનું નામ શું તો સાહેબ ઇમ્યુનો ગ્લોબ્યુલિન તો તમને ખબર પડી જાય કે ઇમ્યુનો ગ્લોબ્યુલિન એટલે આને ટૂંકમાં આઈજી તરીકે ઓળખીશું તો ચલો હવે હું એક એક કરીને લખતો જાઉં આ મેં કયો અણુ લખ્યો તો સાહેબ આઈજી એ આ જ રીતે બીજો એક અણુ કયો તો કે સાહેબ આને આપણે આઈજીઈ લખીશું આ જ રીતે ત્રીજો અણુ કયો તો કે સાહેબ જુદા પ્રકારનો બરાબર આને આઈજીજી લખીશું ચોથો કયો બરાબર તો ચોથો તો કે સાહેબ આઈજીડી લખીશું અને પાંચમો એન્ટીબોડી કયો છે તો કે સાહેબ આઈજીએમ તો તમને અહીંયા બરાબર છે પાંચ પ્રકારના એન્ટીબોડીના મેં નામ લખી આપ્યા એ નામ યાદ આવી જશે બરાબર કે રુધિરમાં અહીંયા આ પ્રકારના બસ બીજા ઘણા બધા પ્રકારના છે પણ આપણા માટે બહુ અગત્યના આ પાંચ જ છે આ પાંચ પ્રકારના જે એન્ટીબોડી છે આ પાંચ પ્રકારના એન્ટીબોડી કયા કયા કીધા તો આઈજીએ આઈજીઈ આઈજીડી આઈજીજી અને આઈજીએમ આવા પાંચ પ્રકારના એન્ટીબોડી જે આપણા રુધિરમાં આવેલા હોય અને જેમના દ્વારા જુદા જુદા પ્રકારની પ્રતિકારકતા દર્શાવાય આને ટૂંકમાં યાદ રાખવા માટે આ એક શબ્દ બધા જ યાદ રાખીશું આપણે બરોબર ગામડે ગામડે એટલે અંગ્રેજીમાં લખીએ આપણે તો જી એ એમ ડી ઈ તો આઈજી જી આઈજી એ આઈજી એમ આઈજી ડી અને આઈજીઈ બસ આટલું યાદ રાખો એટલે બધા જ નામ તમને યાદ આવી જાય ચલો આપણે ટૂંકમાં આ બધા પ્રકારના એન્ટીબોડી રુધિરમાં આવેલા હોય રુધિર દ્વારા બરોબર આ પ્રકારના એન્ટીબોડી વડે પ્રતિકારકતા દર્શાવવામાં આવે માટે હવે આપણે એને તરંગ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે ઓળખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પ્રકાર પૂરો કર્યો આવો જ બીજો એક પ્રકાર છે આને આપણે શું કહીએ તો સાહેબ આવો બીજો એક પ્રકાર આને આપણે હવે સીએમઆઈ તરીકે ઓળખીએ સીએમઆઈ આને અંગ્રેજીમાં આપણે બોલીએ સેલ્ફ મીડિયેટેડ ઇમ્યુનિટી અંગ્રેજીમાં મેં કહ્યું સેલ્ફ મીડિયેટેડ ઇમ્યુનિટી ગુજરાતીમાં સેલ એટલે કોષીય મીડિયેટેડ એટલે મધ્યસ્થ એના નામ ઉપરથી મધ્યસ્થી તો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા બરોબર છે નામ ઉપરથી જ વિદ્યાર્થીઓ તમને આવડી જાય આવડે કે ના આવડે નામ ઉપરથી કેવી રીતે આવડે તો અહીંયા મેં તમને શીખવાડ્યું તરલ તરલ એટલે પ્રવાહી રુધિર વડે પ્રતિકારકતા કોષીય તમે પહેલો અક્ષર પકડો કોષીય કોષ વડે જે પ્રતિકારકતા દર્શાવાય તો હવે આને આપણે શું કહીએ તો સાહેબ આને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પ્રતિકારકતાની ખાસિયત એ છે કે સાહેબ આ પ્રકારની પ્રતિકારકતા આપણે બોર્ડ ઉપર કહ્યું છે કે બે પ્રકારના લસિકા કોષો હોય તો હવે જો તરલ બી કોષો વડે દર્શાવાય તો કોષીય કયા કોષો વડે તો સાહેબ ટી કોષો વડે ફરી બોલો એક વખત તો સાહેબ કોષીય પ્રતિકારકતા એ ટી કોષો વડે દર્શાવાય બરાબર તો પહેલા તો તમને આ બાબત ખબર પડી ગઈ એટલે એમસીક્યુ પણ ક્યારે ખોટા ન પડે તો સાહેબ ટી કોષો વડે લસિકા કોષો વડે જે પ્રતિકારકતા દર્શાવાય એને આપણે શું કહીએ તો સાહેબ એને કોષીય મધ્યસ્થી પ્રતિ ટી કોષોની બહુ અગત્યની ખાસિયત શું બેટા તો સાહેબ ટી કોષોની ખાસિયત એ છે કે તેઓ બી કોષોની માફક એન્ટીબોડીનું સર્જન કરતા નથી આ એમની બહુ અગત્યની ખાસિયત છે તેઓ એન્ટીબોડીનું સર્જન કરતા નથી પરંતુ તેઓ બી કોષો જે છે એ બી કોષોને એન્ટીબોડીનું સર્જન કરવા માટે શું કરે છે તો સાહેબ એન્ટીબોડીનું સર્જન કરવા માટે મદદરૂપ થાય છે એન્ટીબોડીનું સર્જન કરવા માટે શું કહ્યું તો સાહેબ મદદરૂપ થાય તો આ પ્રકારની જે પ્રતિકારકતા છે એને આપણે શું કહીએ તો સાહેબ આ પ્રકારની પ્રતિકારકતાને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણને ખબર પડે કે ટી લસિકા કોષો શરીરમાં પ્રવેશેલા જે રોગકારકો છે એ રોગકારકો ઉપર હુમલો કરી અને તેમનો શું કરે તો તેમનો નાશ કરે ટૂંકમાં અહીંયા આપણા સિલેબસમાં નથી પણ ટી કોષો ઘણા બધા પ્રકારના હોય નૈસર્ગિક ટી કોષો હોય મારક ટી કોષો હોય મદદ કરતા ટી કોષો હોય હેલ્પર ટી કોષો હોય એટલે કે નિગ્રાહક ટી કોષો આવા લગભગ ચારેક પ્રકારના ટી કોષો દરેક ટી કોષો પોતપોતાના જુદા જુદા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા હોય ટૂંકમાં મેં તમને એવું કહ્યું કે જે જગ્યાએથી રોગકારકો આપણા શરીરમાં પ્રવેશે એટલે શું કરે તો ટી કોષો ત્યાં મોટી સંખ્યામાં ભેગા થઈ જાય અને પછી રોગકારકને ઓળખી એનો શું કરે ભક્ષણ કરી અને એમના ચેપની સામે શરીરને શું આપે રક્ષણ આપે ટૂંકમાં એમનો નાશ કરવાનું બહુ જ અગત્યનું કાર્ય એમના દ્વારા થતું હોય ટૂંકમાં કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા બરાબર જેનું બહુ અગત્યનું કામ
જેની ખાસિયત એ છે કે જે કોષીય મધ્યસ્થી જે પ્રતિકારકતા છે આ પ્રતિકારકતા પાસે બહુ અગત્યનો એક ગુણધર્મ હોય બેટા બહુ જ અગત્યનો એક ગુણધર્મ બહુ અગત્યનો એક ગુણધર્મ કયો તો સર તે સ્વજાત અને પરજાત બરોબર છે આ બંને વચ્ચે ભેદ પારખવાની ક્ષમતા રાખે છે અને સ્વજાત એટલે શું તો કે સાહેબ શરીરનું પોતાનું એને સ્વજાત કહેવાય પરજાત એટલે શું તો કે સાહેબ શરીરની બહાર છે બહારનું એ પરજાત કહેવાય એટલે આ પ્રતિકારકતાની ખાસિયત એ છે કે સાહેબ એ કોઈ ક્યારે શરીરમાં જે અણુઓ છે શરીરમાં જે અણુઓ છે શરીરની જે પેશીઓ છે એની પર ક્યારે હુમલો કરતી નથી પણ જ્યારે બહારથી કોઈ બરાબર છે શરીરમાં રોગકારક પ્રવેશે એટલે એને ખબર પડે કે આ મારા શરીરનું નથી એટલે એનો હુમલો કરીને નાશ કરે એટલે આ પ્રકારની પ્રતિકારકતા જ્યારે અંગ પ્રત્યારોપિતના કિસ્સા હોય ને ત્યારે પણ આ પ્રકારની પ્રતિકારકતા એ શરીરના બહારથી પ્રવેશેલા જે કોઈ અંગ છે એ અંગને જલ્દી એક્સેપ્ટ ના કરે આપણા શરીરમાં બરાબર બીજા કોઈ પ્રાણીનું પ્રાઇમેટ્સ બરાબર વાંદરા કે બીજા કોઈ પણ એક્સવાયઝેડ પ્રકારના જે પ્રાઇમેટ્સ છે બરાબર કે બીજા બકરી કે અન્ય પ્રાણીઓના અંગો આપણા શરીરમાં બેસાડી ના શકાય કારણ તો આ ઓળખે છે બરાબર છે હે શું તો કે સાહેબ કૃષિ મધ્યસ્થી પ્રતિકારકતા એની પાસે શું છે તો કે સાહેબ એની પાસે સ્મૃતિનો ગુણધર્મ છે અને તે સ્વજાત અને પ્રજાત વચ્ચેનો શું કરે છે તો કે સાહેબ તે સ્વજાત અને પ્રજાત વચ્ચેનો ભેદ પારખે છે બરાબર છે અને આ રીતે તે શું કરે તો કે સાહેબ એ પારખી અને અન્ય કોઈ પ્રાણી કે પ્રાઇમેટ્સ કે બીજી કોઈ વ્યક્તિનું અંગ લેવાતું નથી અને જો કદાચ લઈ લેવાય તો આ શું કરે તો પ્રતિરોધિત અંગ ગ્રાહી વ્યક્તિ માટે પ્રજાત તરીકે વર્તે જેના શરીરમાં બેસાડવામાં આવે એ ગ્રાહી વ્યક્તિ કહેવાય અને અંગ જે છે એ એના શરીરમાં બેસે એટલે ટી કોષો એની ઉપર હુમલો કરી અને શું કરે તો તરત જ બરોબર કાતો અમુક સમય પછી એ અંગ જે તે વ્યક્તિ માટે કેવું બને અસ્વીકાર્ય બને માટે જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના કિસ્સા બનાવવામાં કરવામાં આવે અંગ પ્રત્યારોપિત કરવામાં આવે ત્યારે હંમેશા જે વ્યક્તિનું અંગ બીજી કોઈ વ્યક્તિના શરીરમાં બેસાડવાનું હોય ત્યારે બર એની જે રુધિરનું બ્લડ ગ્રુપ છે અને એના શરીરની જે પેશીઓ છે બર અને પ્રત્યારોપિત જે વ્યક્તિના શરીરમાં બેસાડવાનું છે એટલે એનું બ્લડ ગ્રુપ અને જેનું અંગ બેસાડવાનું છે એનું જેના શરીરમાંથી અંગ લેવાનું છે એનું બ્લડ ગ્રુપ જેનામાં બેસાડવાનું છે એ એના શરીરની પેશી અને જેનામાંથી અંગ લેવાનું છે એના શરીરની પેશી આ બંનેની છે ને બેટા કમ્પેટેબિલિટી એટલે સંગતતા વધુ ને વધુ સમાનતા ચકાસવામાં આવે ટૂંકમાં અહીં પછી જ બરોબર ડોક્ટરો અંગ પ્રત્યારોપણ પહેલાં અને પછી ગ્રાહી અને દાતા વ્યક્તિની પેશી અને રુધિર જૂથની સંગતતાની ચકાસણી કરી અને પછી એને બેસાડે અને જો શરીર બરાબર એને બેસાડ્યા પછી અને હંગામી સમય માટે રોગપ્રતિકારક તંત્રને નિષ્ક્રિય બનાવી અંગ પ્રત્યારોપણ થઈ ગયા પછી શરીરનું રોગપ્રતિકારક તંત્રને ધીમું ધીમું ચાલુ કરવામાં આવે મતલબ સક્રિય બનાવવામાં આવે અને આ રીતે શરીરમાં બેસાડ્યા પછી પણ વ્યક્તિને અમુક સમય સુધી દવાઓ લેવાની હોય અને આમ શરીર એને શું કરી નાખે તો એને ગ્રાહી બનાવી દે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું મેં એક લેક્ચર તમને સમજાવ્યું આઈ હોપ કે બંને બહુ સરસ ટોપિક હતા તરલ પ્રતિકારકતા અને કોષીય પ્રતિકારકતા બંને ઉપાધિત પ્રતિકારકતાના જ ભાગો છે એટલે આઈ હોપ કે તમને મજા આવી ગઈ હશે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પરીક્ષાની અંદર બરોબર શિક્ષકો દ્વારા પૂછાતો બહુ જ અગત્યનો પ્રશ્ન એટલે આને ગોખી નાખો તો આજનું લેક્ચર અહીં સુધી રાખે ગુડ બાય.